ઘણા લાંબા સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોપ મેનેજમેન્ટ અને વીજ કર્મીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ટોપ મેનેજમેન્ટની આ ખુદશાહી સામે ગરમાયેલા વીજ કર્મીઓએ સુરત સિટી સર્કલ બહાર ધરણા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ટોપ મેનેજમેન્ટ વીજ કર્મીઓ અને અધિકારીઓ સાથે આગખુદ વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ટોપ મેનેજમેન્ટ વીજકર્મી યુનિયનના હોદ્દેદારોને મનસ્વી રીતે પરેશાન કરતા હોવાના દાવા પણ વીજકર્મીઓ કરી રહ્યા છે. અખિલ ગુજરાત વીજ કામદાર સંઘ તથા એન્જિનિયર એસોસિએશને તેની સામે અવાજ ઉઠાવી કાળી પટ્ટી ધારણ કરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં વીજ કંપની ટોપ મેનેજમેન્ટે વીજકર્મીઓના હિતમાં નિર્ણય ન લેતા કર્મીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 4 ડિવિઝન અને 25 સબ ડિવિઝનના કર્મીઓએ આજરોજ સુરત સિટી સર્કલ ખાતે ધરણા પર બેસી વધુ એક વખત ટોપ મેનેજમેન્ટની સરમુખત્યાશાહી સામે અવાજ ઉઠાવ્યો હતો. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના મહામંત્રી ચિરાગ શાહે ટોપ મેનેજમેન્ટની આગખુદશાહીને વાખોડી નાખી હતી. ચિરાગ શાહ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના મહામંત્રી, આજરોજ અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સુરત સિટી સર્કલ ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને એન્જિનિયર એસોસિએશન GBA બંને યુનિયન દ્વારા અમારા સુરત સિટી સર્કલના 5 સબડિવિઝનના 3 કર્મચારી અને અધિકારીને એક ફેટલ એક્સિડન્ટમાં એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમાં કોઈપણ જાતની તપાસ કર્યા વગર યુનિયનને ખાર રાખીને આ સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે. અગાઉ પણ અમારા યુનિયન દ્વારા મેનેજમેન્ટ સામે અમારા જે સાધનો છે, યુનિફોર્મ છે, આ બાબતે ધરણા પ્રદર્શન કરેલું હતું એનો ખાર રાખી અને આ બનાવ સંદર્ભે આ મેનેજમેન્ટ દ્વારા, ટોપ મેનેજમેન્ટ દ્વારા SEને દબાણ કરી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાવી દેવામાં આવેલા છે. એટલે આ ખોટી રીતે સસ્પેન્ડ કરેલા છે, એનાથી કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયેલો છે અને મેનેજમેન્ટ પોતે પોતાની જવાબદારી નિભાવી શકેલ નથી. પોતે જે સલામતીના સાધનો પૂરા પાડવાના તે પૂરા પાડ્યા નથી. CD-વાળું વાહન એ સિટી વિસ્તારમાં ફરજિયાત આપવાનું હોય છે તે પણ આજ સુધી આપી શક્યા નથી. આ બાબતે યુનિયને વારંવાર આંદોલન કરેલું છે. મેનેજમેન્ટ સાથેની એની મિટિંગો થઈ છે. એની 2 વાર GUNL કક્ષાએ વડોદરાએ અમારી હેડ ઓફિસ ખાતે મિટિંગ થઈ એની મિનિટ્સો આપવામાં આવી છે. મિનિટ્સનું પણ પાલન થતું નથી અને સરકારશ્રી સુધી અમે તમામ સ્તરે રજૂઆત કરી છે. તો એન્જિનિયર એસોસિએશનના જનરલ સેક્રેટરી SC બાવીશિયાએ પણ ટોપ મેનેજમેન્ટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.